डन। नमस्कार। 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 पुण्य जय जिनेन्द्र। जय जय लोकाः समस्ताः सुखिनो भवन्तु। एक नानकड़ी प्रार्थना साथे हूँ मारी बात शुरू करूँ। मने एवं लगे कि आ प्रकार की व्याख्यान माळाओ ए हकीकत में प्रतिवर्ष नोरवेल सूंघवानी एक प्रक्रिया है। જ્યારે આપણને ખ્યાલ છે કે સાપ અને નોળિયો બે લડે છે, ત્યારે થોડી થોડી વારની લડાઈ પછી નોળિયો પાછો જતો રહે છે અને સાપને એમ થાય છે કે એમણે હાર સ્વીકારી છે, પણ એ નોળિયો નોળવેલ સૂંઘીને પાછો આવે છે, જેથી કરીને એનામાં બરાબર ટોનિક, એનામાં બધી જ શક્તિઓ અને ઉર્જા ભરપૂર થઈ જાય અને ફરીવાર લડી શકે। આ પ્રકારની પ્રતિવર્ષ યોજાતી પ્રતિવર્ષ ખેતરમાં પાક કેમ ઉગે છે? એક વખત પાક ઉગે તો ન ચાલે, પણ ના, આપણને પ્રતિ વર્ષ પાક ઉગે તેની પ્રતીક્ષા હોય છે। હમણાં થોડા વખત થી ગુજરાતમાં વરસાદ ખેંચાયો તો બધાના જીવ અધ્ધર ચડવા લાગે, અને જેવા જીવ અધ્ધર ચડે એટલે ઉપરથી પરમાત્મા નક્કી કરે કે હવે આની બરાબર તપશ્ચર્યા થઈ છે એટલે વરસાદ વરસાવવાની શરૂઆત કરે। આજકાલ પણ અત્યારના બરાબર મેઘ વરસી રહ્યો છે। એવી જ રીતે પ્રતિવર્ષ ભગવાન જન્મે છે, કારણે આપણને કહે છે કે દોસ્ત, ગયા વર્ષે થાક્યો હો તો ભલે થાક્યો, ચિંતા ન કરીશ, હું ફરી એકવાર તને ટેકો દેવા માટે આવી ગયો છું। એ બહુ જાણીતી વાત છે નરેશભાઈ, આપણે સૌએ સાંભળી છે, છતાં મને અત્યારે યાદ આવી એટલે કહું કે એક ભક્તએ ફરિયાદ કરી કે ભગવાન, તમે મારી સાથે છો એવું કહો છો પણ કોઈ દી હોતા નથી। ભગવાને કહ્યું, કેમ એમ માને છે હોતા નથી, કારણ શું છે? તો કે ખબર છે, હું એકદમ મુશ્કેલીમાં હતો ત્યારે જ તમે ભાગી ગયા, અને બરાબર ખ્યાલ છે કે મારે બધું સારું સારું હોય, સુખ સમૃદ્ધિ હોય ત્યારે તમે ભેગા ચાલો છો, તે સહી રીતે માન્યું કેવું બને છે? તો કે મને બરાબર ખબર છે કે હું એકદમ સંકટમાં હતો, એકદમ મુશ્કેલીમાં હતો, ત્યારે રસ્તા ઉપર માત્ર બે જ પગલા હતા, ચાર પગલા નહોતા, તમારા પગલા ગુમ થયા હતા, એનો અર્થ એવો કે સંઘર્ષ માર્ગ ઉપર હું એકલો લડતો હતો। ભગવાન તો શું કરે, બાલિશ ભક્તની વાત સામે હસી શકે, અને આપણને ખ્યાલ છે કે જે હસે છે તે જ ભગવાન છે, જે હસી શકતો નથી એ ભગવાનની વાત કરી પણ શકે એટલે હસી પડે છે ને કહે છે કે દોસ્ત, તારી વાત તો મેં સાંભળી લીધી, પણ સંકટ સમયમાં જે બે પગલાં તે જોયા ને એ પગલાં જ મારા હતા। તો કેવું કેવી રીતે બને, હું ક્યાં ચાલતો હતો? તો કે તને મેં મારા ખભે બેસાડેલો હતો, એટલે તારા બે પગલાં નથી, બે પગલાં છે એ મારા જ છે દોસ્ત, તું તારે ચિંતા કરમાં હું સદા તારી સાથે છું। આપણને સદા સાથે છું એમ કહેવા માટે પરમાત્મા પ્રતિ વર્ષ જન્મ લે છે। મારી ઉત્કલ્પના મને એવું કહે છે કે ઈશ્વરને આપણી સદા ચિંતા છે। વાત એ યાદ રાખવા જેવી છે કે ઈશ્વર કહીએ, અલ્લાહ કહીએ, ઓલમાઇટી ગોડ કહીએ, મહાવીર સ્વામી કહીએ, બુદ્ધ કહીએ, જે કેવું હોય તે કહીએ, પણ આપણને ખ્યાલ છે કે નામ રૂપ જૂજમાં અંતે તો હેમનું હેમ હોય, આ હેમ છે, સાચું સુવર્ણ આ છે। તમે સુરતથી પર્યુષણ વ્યાખ્યાનમાળા કરો છો એટલે હીરાઓનું નગર છે સુરત તો, પણ એ બધા હીરાઓને તરાશવા પડે છે, અને તરસતા તરસતા ક્યારેક હીરો ખરાબ પણ થઈ જાય તો એ મોટો ભય રહે છે, પણ એક જ હીરો એવો છે કે જે આપણને તરાશવાનું કામ કરે છે, અને એ સાચો હીરો છે। એ સાચો એટલા માટે છે કે એને નામ તમે ગમે તે આપો, તમે એની સાથે વ્યવહાર ગમે તે કરો, પણ એ સદા માટે તમારા ચહેરા ઉપર તેજને પ્રકાશને જોવા માટે તત્પર છે। મને તો એવું લાગ્યું છે કે પરમાત્મા છે એ સ્વતંત્ર નથી, થોડું વિધાન વિચિત્ર છે,
પરમાત્મા સ્વતંત્ર ન હોય એવું બને? હા બને. હું એવા ઉદાહરણો અનેક આપી શકું એમ છું કે પરમાત્મા સ્વતંત્ર નથી. તો પરમાત્મા શું છે? પરમાત્મા પ્રેમ પરતંત્ર છે. પરમાત્મા પરતંત્ર છે પણ પ્રેમ પરતંત્ર છે. પરમાત્મા સાથે જો તમે પ્રેમથી નાતો બાંધ્યો તો એ તમારો થઈને રહેવાનો છે, તમારાથી આખો જવાનું નથી. એટલા માટે એ પ્રેમ પરતંત્ર છે. ઉદાહરણો અનેક આપી શકીએ. આપણને ખ્યાલ છે મહાવીર સ્વામીના જીવનની અંદરના એવા કેટલાય પ્રસંગો છે કે જેમાં એનો વિરોધ કરનારાઓ, એની સામે દંડો ઉગામનારાઓ ને પણ એમણે પ્રેમ જ કર્યો છે, ક્યારે એનો તિરસ્કાર કર્યો નથી. અને જે એને પ્રેમ કરે છે એનાથી એ વધુ નજીક રહે છે. આપણને ખ્યાલ છે કે આપણે સચ્ચિદાનંદ એવું બોલીએ છીએ, તો ખરેખર આ સચ્ચિદાનંદ શું છે? સત છે, એ પ્રગટ છે અને તે સર્વત્ર છે. સત બોલીએ છીએ આપણે સૌ, એ પ્રગટ છીએ અને સર્વત્ર છે. ચિત્ત છે, એ જ્ઞાન છે જે આવૃત્ત છે, એટલે કે ઢાંકેલું છે. આનંદ છે, એ અપ્રગટ છે, એ પ્રગટ થયેલી અવસ્થામાં નથી પણ એ આપણી અંદર બેઠું છે. આનંદ એ જ મારું સ્વરૂપ છે. આપણે જેને પરમાનંદ કહીએ છીએ એ સામે જે પરમાત્મા છે એનો આનંદ છે. આનંદને જીવનમાં કેમ પ્રગટ કરવો એ આપણને શાસ્ત્ર શીખવે છે. આમ સચ્ચિદ અને આનંદ, આપણે બે શબ્દો બોલીએ છીએ, ચિત્ત અને ચૈતન્ય. તો ચિત્ત અને ચૈતન્ય એટલે, ચિત્ત એટલે હું માનવ જેની સાથે માયા યુક્ત ચૈતન્ય પડ્યું છે, તે એમાં માયા છે. આપણે જઈ જઈને ભગવાન પાસે તો માગણી કરવાનું, ફરિયાદ કરવાનું. કશુંક માગવું નહીં હોય તો આપણે ભગવાનને ઓછો યાદ કરવાનું. પણ એ જે ચિત્ત સ્વરૂપ છે એ બધું આવું કરી શકે. પણ જે સામે પક્ષે ચૈતન્ય સ્વરૂપ છે, વ્યાપક છે, સર્વત્ર છે, પંચમહાભૂતમાંનો એક છે, એ હકીકતમાં ચૈતન્ય પરમાત્મા છે અને એ પ્રેમ પરતંત્ર છે. તમે ક્યારે વિચાર્યું કે રોજ રાત્રે સૂઈએ ત્યારે થાકી ગયેલા, હારી ગયેલા, અનેક રીતે નબળા થઈ ગયેલા, આપણે સંઘર્ષોથી એકદમ નખાઈ ગયેલા સૂઈએ છીએ, પણ બીજે દી સવારે ઉઠીએ છીએ ત્યારે એ બધું જ ક્યાં જાય છે? સવારે ઉઠીએ છીએ ત્યારે તાજામાં જ હોઈએ છીએ. રાત્રે તો આપણને ક્યારેક એવું લાગે કે આપણી છેલ્લી રાત છે. મનમાં એવા વિચાર કરતા કરતા સૂઈએ તો પણ બીજે દિવસે તમને જે હરખ સાથે ઉઠાડે છે એ હકીકતમાં પેલું ચૈતન્ય છે. અને આ બરાબર યાદ રાખવા જેવું છે કે પ્રેમ પરતંત્ર પરમાત્મા એટલે એ માત્ર માનવ દેહ માટે છે એવું નહીં માનશો મિત્રો. મારી કલ્પના તો બહુ આગળ દોડે છે. આપણે ઉઠીએ એ પહેલા પક્ષી ઉઠી જાય છે, એનો કલરવ શરૂ થઈ જાય છે. આપણે ઉઠીએ તે પહેલા સૂર્યના નાજુક નાજુક કિરણો આપણા સ્પર્શ માટે તત્પર હોય છે. દે નેવર સે, એમણે કોઈ દી એવી આર્ગ્યુમેન્ટ કરી નથી કે તું ઉઠજે પછી ઊંધી રાતે ઉઠીશ. તમે સવારના 7-8-9 વગાડો તો ભલે, પણ આદિત્ય નારાયણ દેવ તો એના સમયે અવકાશની અંદર બરાબર પ્રચંડ લાગવા માંડ્યો હોય અને રાહ જોતો હોય આપણા બારણે ઉભો રહીને, આપણા બેડરૂમના બારણા પાસે દ્વારપાળ થઈને ઉભો હોય કે દોસ્ત જાગ, તારી ઉપર આજની ઉર્જા ઠલવવા માટે હું તત્પર છું. આ જ તત્પરતા છે. આ તત્પરતા એ પરમાત્મા પ્રેમ પરતંત્ર છે. મને તો એવું લાગ્યું છે કે ઉદાસ થવું આપણને પોસાય નહીં. કેવું હોય તો એમ કહેવાય કે મહાવીરના દાસ એ કદી ન હો ઉદાસ. તમે ઉદાસ ન રહી શકો જો તમે ઈશ્વરનું દાસત્વ સ્વીકાર્યું. દાસત્વ યાદ રાખવા જેવું છે. ઈશ્વર સાથે બે રીતે પ્રેમ થઈ શકે, એક એના દાસ થઈને અને એક એના સખા થઈને. અને એટલા માટે શાસ્ત્રોમાં સખ્ય ભાવ અને દાસ ભાવ એવા બે ભાવ દર્શાવ્યા છે. સખ્ય એટલે મિત્ર. એટલા માટે મેં મારા વિષયમાં શબ્દ પ્રયોગ કર્યો છે પ્રેમ મૈત્રી. ઈશ્વર મારો પ્રેમી છે અને હું એની પ્રેમિકા છું. આવું એટલું રાધા કે એવું જરૂરી નથી. હું ને તમે કહી શકીએ
પણ આપણે રાધા જેટલા નિર્મળ બનવું પડે, આપણે મીરાબાઈ જેટલા નિર્મળ બનવું પડે, તો આપણે બહુ વર્થી કહી શકીએ કે ઈશ્વર સાથે મારો પ્રેમનો નાતો છે. હું તમને એવા શાસ્ત્રોમાંથી ઉદાહરણ આપું સર. ઇકાર્ટ ટોલે નામનો એક બહુ મોટો તત્વચિંતક થયો, વિશ્વની અંદર એના પુસ્તકોનું બમ્પર સેલ થયું. એ ઇકાર્ટ ટોલે એક થિયરી આપે છે, હાઉ ટુ ટેક ઇટ, હાઉ ટુ મેક ઇટ. આ બે નાનકડી વાત એ મૂકે છે. તમે કોઈ પણ વાતને કેવી રીતે લ્યો છો અને કોઈ પણ વાતને કેવી રીતે ઢાળો છો એના ઉપર તમારો આધાર છે. એમ કહે છે કે કોઈ પણ ઘટનાનો આધાર હાવ યુ ટેક ઇટ ઉપર છે, તમે એને કેવી રીતે લો છો તેના ઉપર છે. અને કેવી રીતે લો છો એ નક્કી થશે તો હાઉ ટુ મેક ઇટ ઉપર વાળો સંભાળી લેશે. એક સુંદર મજાની વાત ઉદાહરણ તમને આપું. એકનાથ મહારાજ, તુકારામ મહારાજ અને નરસિંહ મહેતા, બહુ મજા પડે એવું છે. કારણ કે એ ભલે સંતો મહંતો હતા પણ એ પણ આપણા જેવા જીવ હતા. એમને પણ સંસાર હતો, એમને પણ પત્ની અને બાળકો હતા, એમને પણ પત્ની સાથે નાનો મોટો ડખો ચાલતો. એકનાથ મહારાજ ને અનુકૂળ પત્ની મળી હતી, એને બહુ સાચવે, બધું એનું સારી રીતે કરી દે. મહારાજ ઉઠે એ પહેલા એ તૈયાર હોય અને લોટો પાણી મૂકી દીધું હોય, આવી અનુકૂળ પત્ની મળી. હવે જો એકનાથ મહારાજ ને અનુકૂળ પત્ની મળી એટલે એકનાથ મહારાજે શું કહ્યું કે મને પત્ની એટલી બધી અનુકૂળ મળી છે કે મારે કઈ બીજું કરવાનું નથી, એટલે હું ભગવાનની ભક્તિ કરું છું. આઈ સ્પેર માય ટાઈમ, હું મારો સમય ભગવાનમાં કેમ ગાળી શકું છું, મને અનુકૂળ પત્ની મળી છે એટલે હું ભગવાનમાં સમય ગાળું છું. તો તુકારામ મહારાજ છે એને કર્કશા પત્ની મળી. કર્કશા એટલે બહુ જોરદાર હેરાન કરે. કહેવાય છે કે એ તુકારામ મહારાજને કોઈ વાતે સુખ ન લેવા દે. કોઈક તો એમ પણ કહે છે કે તુકારામ મહારાજને ક્યારેક ધોળધપાટ પણ કરતી, એટલે કે એને પ્રતિકૂળ પત્ની મળી. પણ તુકારામ મહારાજ અમે શું કે મને ભક્તિ કરવાની બહુ તક મળી, કારણ કે મારી પત્ની પ્રતિકૂળ છે એટલે મારે ઘર તરફ તો ધ્યાન આપવાની જરૂર જ નથી. ઘરમાં ધ્યાન આપું છું તો ઉલટાનો કંકાસ થાય છે, એટલે મેં પરમાત્મા સાથે મૈત્રી બાંધી લીધી છે. અને ત્રીજા અમારા નરસિંહ મહેતા, જૂનાગઢનો નાગર, એમને તો પત્નીનું જ અવસાન થયું, બધા વ્યવહારો બાકી ને પત્નીનું અવસાન થયું. તો એમણે બહુ પ્રેમથી ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. ચાલો કે ભલું થયું, ચાલો પત્ની ગઈ તો જેવી ઈશ્વરની ઈચ્છા. તમને ખ્યાલ છે કે નરસિંહ તો એમ કહેતા કે આપી તો એને આપી, લઈ ગયો તો પણ એ લઈ ગયું છે. હવે જો નરસિંહે બધા જ કામ કર્યા, અરે પત્ની નહીં, પોતાનો યુવાન પુત્ર પણ ગુમાવ્યો, સંસારની અંદર દુઃખ સિવાય બીજું કઈ ના આવ્યું, પણ એ નરસિંહે કહ્યું ભલું થયું ભાંગી જંજાળ, અને એને બધી જ ઘરની જંજાળ છોડી અને હરિજન વાસમાં જઈને ભજન કરવાનું શરૂ કર્યું. પત્નીનો જ કિસ્સો છે ત્રણેયનો, એકનાથ મહારાજ હોય, તુકારામ મહારાજ હોય કે નરસિંહ મહેતા હોય. પણ હાઉ યુ ટેક ઇટ, તમે કોઈ પણ વાતને કેવી રીતે લ્યો છો એના ઉપર આધાર છે. એ તો બધી જગ્યાએ સમત્વ સાથે રહેલો છે, મને બરાબર યાદ છે. અને એ ત્રણ શબ્દો હું આપની સાથે કોટ કરું. જીવનમાં જરૂરી શું? ત્રણ મુદ્દા. વ્યક્તિમાં સંતુલન, કોઈ પણ વ્યક્તિ હોય તેમાં સંતુલન જરૂરી. સમષ્ટિમાં સમત્વ, સમષ્ટિમાં સમત્વ સમતા ભાવ, અને સૃષ્ટિમાં સંવાદિતા. આ ત્રણ મુદ્દાઓ હોવા જોઈએ. સંતુલન વ્યક્તિમાં, સમત્વ સમષ્ટિમાં, અને સંવાદિતા સૃષ્ટિમાં. આ ત્રણ જળવાય છે એનું કારણ એ છે કે મારી અને તમારી ઉઠીએ એ પહેલાથી ફિકર કરનારું કોઈ વહેલું ઉઠનારું છે. હા, પછી હવે સવારના ઉઠીએ અને બારીનો એકાદો પડદો ખુલ્લો રહી ગયો હોય અને એમાંથી સુંદર મજાનો પ્રકાશ આવતો હોય અને આપણે ઊંઘમાં ને ઊંઘમાં ઘરના જે પત્ની છે એને ધધડાવી નાખીએ, અત્યારના પોરમાં તકો માથે પડે છે, બારીનો પડદો બંધ કરતી નથી,
તો એ પ્રકાશ નું તમે જે સ્વાગત કર્યું એ પરમાત્મા બહાર ઉભો ઉભો હસે છે કે દોસ્ત અત્યારે ભલે ના પાડ, બહાર નીકળ, મારા વગર ચાલે તો મને કહેજે. આ પવન, આ સૂર્ય, આ પાણી, આ વાયુ, આકાશ, પંચમહાભૂત જેમાંથી આપણે લોકો બન્યા છીએ, આખું અસ્તિત્વ જેમાંથી બન્યું છે, એમનો સ્વીકાર એ હકીકતમાં પરમાત્મા સાથેની મૈત્રી છે. મને હું નરેશભાઈ ખાસ અહીંયા આપની સાથે કોટ કરું. ભદ્રેશભાઈ, આપને આનંદ થશે કે શ્રીમદ ભાગવતની અંદર આપણા પરમપ્રિય ભગવાન શ્રી કૃષ્ણ હજી બે દિવસ પહેલા જ જન્મ્યા છે. ફરી એકવાર એમણે આ ખેતરો લીલા કર્યા છે ત્યારે એને યાદ કરું તો આપણને એમ થાય કે એમણે ખરેખર નાની ઉંમરમાં એટલો બધો સંઘર્ષ કર્યો કે આપણે આપણું બાળક સમજણું થાય એ પહેલા તો એણે કંસને મારી નાખ્યો ને કાળીના નાથી નાખ્યો ને અત્યારની પેઢીને બધું નવું લાગે કે આ શું છે. પણ યાદ એ રાખવાનું છે, આપણે એમ માનીએ છીએ કે એને કંસને માર્યો છે, આપણે એમ માનીએ છીએ કે એને પૂતના અસીને મારી છે. ના, પોતાને જેને ઝેર આપ્યું એ પૂતનાને પણ એને પ્રેમ કર્યો છે. એમને મરી જવાનું નથી આપ્યું, એને મુક્તિ આપી છે. ગાળો આપનારો શિશુપાલ, અચ્છા અઢળક ગાળો આપી તો એક શિશુપાલ સાથે પણ એને પ્રેમ કર્યો છે. બાણો, એટલા બધા બાણ છોડનારા ભીષ્મ પિતા, જે ભીષ્મ પિતાને પણ ચરણ સ્પર્શ કરે તે જ ભીષ્મ પિતા એને બાણનો વરસાદ વરસાવે, એને પણ એને પ્રેમ કર્યો છે. એમનો જીવ લેવા માટે છેલ્લે પારધી આવ્યો, જરા પારધી આવ્યો, અને એને ખ્યાલ નહોતો ને એનાથી બાણ છૂટી ગયું અને એમનો જીવ ગયો અને એને માફી માગી કે મારાથી ભૂલ થઈ ગઈ. એને બોલાવીને કહ્યું, દોસ્ત તું માફી ન માગ, તારે આ કરવાનું જ હતું, મારો સમય આવી ગયો છે. જેને છેલ્લે જીવ લે એવું બાણ માર્યું એની સાથે પણ એને પ્રેમ કર્યો છે. મારું માનવું છે કે ઈશ્વર એ છે જે આપણને અકારણ પ્રેમ કરે છે. અકારણ એટલા માટે કે એને આપણી પાસેથી કશું જોતું નથી. સામે આપણે તો વાયુને બગાડનારા છીએ, તડકાનો અને ઉર્જાનો દુરુપયોગ કરનારા છીએ, પાણીને પ્રદૂષિત કરનારા છીએ. એક બાબતમાં આપણે એને પાછું કઈ આપતા હોઈએ એવું બનતું નથી. આપણા મંદિરો અને ધર્મસ્થાનો પણ ગંદા રાખનારા માણસો આપણે છીએ, એટલે એમને આપણી પાસેથી કઈ મળતું નથી, જોઈતું પણ નથી. એનો અર્થ એવો છે કે ભગવાન આપણી સાથે અકારણ પ્રેમ કરે છે. સુંદર મજાની એક નાનકડી ચોપાઈનો ટુકડો છે, કોમલ ચિત્ત અતિ દીન દયાલા. કોમલ ચિત્ત અતિ દીન, ભગવાન કેવા છે? કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ બિનુ રઘુનાથ કૃપાલા. કોઈ પણ કારણ વગર જેની કૃપા વરસે છે એ પરમાત્મા છે. મેં અહીંયા બે શબ્દો વાપર્યા છે એટલે બેની હું સ્પષ્ટતા કરવાનો છું. હું વાત કરી રહ્યો છું પ્રેમ, પણ આપણે એ યાદ રાખવાની જરૂર છે કે આપણે જયારે ભગવાનના પૂજા અર્ચન કરતા હોઈએ છીએ ત્યારે એના બે સ્વરૂપો આપણી સામે છે. આપણા શાસ્ત્રો એની સ્પષ્ટતા કરી છે, એકને અર્ચા સ્વરૂપ કહેવાય છે અને એકને નામ સ્વરૂપ કહેવાય છે. જેમાં તમે સામગ્રીથી સેવા કરો એને અર્ચા સ્વરૂપ કહેવાય અને જેમાં મન જાપ કરો એ નામ સ્વરૂપ કહેવાય. નિર્ગુણ અને સગુણ શું છે, સાકાર અને નિરાકાર શું છે એ બધું આપણે બરાબર જાણીએ છીએ. પણ આપણે બાલિશ છીએ એટલે આપણે દલીલ કરીએ છીએ કે તમે કહો છો કે ભાઈ આ ફલાણી વસ્તુની અંદર ભગવાન છે, ક્યાં છે ભગવાન દેખાડો. પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભગવાન એમ ચારે તરફ હું ને તમે ઈચ્છીએ ત્યારે હાલતો ચાલતો રખડતો ભટકતો મળશે ને, તો આપણે તો ભગવાન સાથે ધોલધપાટ કરી લઈએ એવા છીએ. એટલે ભગવાન હંમેશા કોઈ નાની મોટી જગ્યાએ છુપાઈને રહે છે અને છુપાઈને રહીને પછી એમ કહે છે કે તમે થોડુંક મથો, તમે થોડો પરિશ્રમ કરો તો તમને મારું સ્વરૂપ દેખાશે. આપણા શાસ્ત્રોમાં બહુ સુંદર ઉદાહરણ છે કે દૂધ છે એમાંથી માખણ બને છેલ્લે,
પણ દૂધમાં માખણ ક્યાંય દેખાય નહીં. દૂધમાંથી માખણ બનાવવાની એક પ્રક્રિયા છે. દૂધને તપાવો અને પછી એને મેળવો, પછી એના દહીંનો બરાબર વલોવો, વલોવીને તારવો, તારવીને પછી જે ઉપર લોંદો આવે એ માખણ છે. અને એને પણ પાછું તપાવો, બરાબર ઉકાળો, અને ઉકાળ્યા પછી જે પ્રાપ્ત થાય એ ઘી છે. આપણા શાસ્ત્રો તો કહે છે કે ઋણ કરીને પણ ઘી પીજો, એ ઘી અહીંથી બહાર આવે છે. ખરેખર હકીકત એ છે કે જેનું નામ સુલભ સ્વરૂપ છે, જે સુલભ છે એ પરમાત્મા છે. આ પ્રેમની વાત કરી એ તો જાણે બરાબર, પણ અર્ચા સ્વરૂપ અને નામ સ્વરૂપ એવા ભગવાનને મારે ભજવા હોય, એના દર્શન કરવા હોય તો મારે હેરાન થવાની જરૂર નથી. એ જુદી વાત છે કે આપણે હેરાન થઈએ છીએ. એનું એક કારણ છે કે આપણો ઉત્પાદ્યો જીવ છે. આપણે ખરેખર શાંતિથી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તેનું મૂલ્ય કોઈ દિવસ કરતા નથી. કેમ નથી કરતા? આપણને બધું જ ઉત્પાદ પછી મળે ને તો જ મજા આવે છે. હકીકતમાં તો શાસ્ત્રમાં દર્શનના ત્રણ પ્રકાર સુંદર સમજાવ્યા છે. કારણ કે મારે જે પરમાત્મા સાથે મૈત્રી બાંધવી છે એનું દર્શન મારે ક્યાં કરવું? એમ કહેવાય છે કે સ્વપ્નમાં જો પ્રભુની ઝાંખી થાય, સ્વપ્નમાં આવે, તો એ સાધારણ દર્શન છે. જો દર્શન તો છે જ, પણ એ સાધારણ દર્શન છે. જો મંદિર અને મૂર્તિમાં દર્શન થાય, જે આપણે વારંવાર જતા હોઈએ છીએ, તો એ મધ્યમ દર્શન છે. પરંતુ ઈશ્વરનું અપરોક્ષ દર્શન એ ઉત્તમ દર્શન છે. અપરોક્ષ દર્શન એટલે શું? અપરોક્ષ દર્શન એટલે પ્રત્યક્ષ નથી, તે પરોક્ષ છે. હવે એના માટે આપણે બે જ્ઞાન સમજવા પડે, પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન. ઈશ્વર કોઈ ઠેકાણે છે, કોઈ ઠેકાણે છે એમ માને તે પરોક્ષ જ્ઞાન. ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકવો બહુ સહેલો છે. ભલે બધા વડીલો, સંતો, મહંતો, મુનિઓ એમ કહે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ, મને તો બહુ ડિફિકલ્ટ નથી લાગતું. કેમ નથી લાગતું? બહુ સીધી જ વાત. ઈશ્વર કોઈક ઠેકાણે છે તે મને તે પરોક્ષ સાક્ષાત્કાર છે. કોઈક ઠેકાણે ક્યાંક છે તે, પરંતુ ઈશ્વર સર્વ ઠેકાણે છે. ઈશ્વર ચો તરફ છે. ઈશ્વર સિવાય બીજું કશું જ નથી. અને છેલ્લું સ્ટેપ, હું પોતે ઈશ્વરથી અલગ નથી એમ જે માને છે એ પ્રત્યક્ષ સાક્ષાત્કાર છે. આપણે બે શબ્દ પ્રયોગ કરતા આવ્યા છીએ, આત્મા સો પરમાત્મા એમ આપણે બોલીએ છીએ. અને હકીકત છે, મારી અંદર એક આત્મા બેઠો છે, અને એ આત્મા એટલે કોણ છે? બહાર રહેલા પરમાત્માનો એક નાનકડો અંશ છે. એનો અર્થ એવો થયો સાહેબ કે મારે પહેલા કોને સાચવવાનું? મારા આત્માને. એટલે કે મને. આ વાત જરૂરી નથી કે બધા જ ધર્મોમાં એક સરખી રીતે કહેવાય હોય, પણ બધા ધર્મોમાં ખરેખર જુઓ તો આ એક જ વાત કહેવામાં આવી છે. એને અર્થઘટનો જુદા જુદા છે. બધા જ ધર્મો એ સ્વીકારે છે. બુદ્ધે પણ કહ્યું, અપદીપો ભવ, તું તારો દીવો બન, બીજા કોઈની જરૂર નથી. તમે અંધકારમાં ચાલ્યા જાઓ છો ત્યારે કોઈની સામે પ્રકાશ ફેંકવાને બદલે તમે તમારી સામે પ્રકાશ ફેંકશો તો પણ બીજા લોકો તમારી સાથે અથડાશે નહીં. વી ઓલવેઝ સી કે હું બીજાને મદદ કરું. પહેલા તારી જાતને મદદ કરી લે દોસ્ત. તારા પગ ઉપર પૂરેપૂરો ઊભો થઈ જા. એવું શક્ય ન બને કે સદાવ્રત કોઈક માટે ચલાવતા હોઈએ અને એ સદાવ્રતમાં આપણે પણ જમતા હોઈએ. જે અન્ય માટે છે એ મારા માટે નથી. આપણા શાસ્ત્રોમાં અને ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભદ્રેશભાઈ સુંદર રીતે વાત કરી છે, અને એમ કહે છે કે આપણે જન્મી લઈએ છીએ ત્યારે આપણી સાથે ત્રણ સંસ્થાઓ જોડાય છે. આ ત્રણ સંસ્થા એટલે કોણ? તો કે સૌથી પહેલું તમે જેમાં જન્મ્યા છો એ સૃષ્ટિ છે. સૌથી પહેલા તમે જેમાં જન્મ્યા તે સૃષ્ટિ. બીજું, તમે જે આજુબાજુના કુટુંબના સભ્યો કે પડોશીઓ કે એની વચ્ચે આવ્યા છો એ તમારો સમાજ છે. અને ત્રીજું, તમારું ખુદનું શરીર દેહ લઈને તમે આવ્યા છો એ ત્રીજી સંસ્થા છે.
ભગવદ્ ગીતા એમ કહે છે કે તમે તમારી જાત માટે એટલે કે તમારા શરીરને બરાબર સાચવો, નિરોગી રાખો, નિરામય રાખો. આપણે જે અત્યારના કહીએ છીએ ને કે તમારી અંદર સ્વસ્થતા રહે એવું કરો, તો એ તમે તમારા દેહની કરેલી પહેલી સેવા છે અને એનાથી ઈશ્વર પહેલા રાજી થાય છે. બીજી સંસ્થા એટલે પડોશી, કુટુંબ, મમ્મી પપ્પા વગેરે બધા જ, એની વચ્ચે તમે જીવ્યા જન્મ્યા છો, જેણે તમને હથળીમાં ઉંચક્યા છે, હવે મોટા થઈ ગયા છો. પહેલો શ્વાસ તો એ મા બાપની પાસે લીધો હતો, એમણે તમને ટેકો આપ્યો હતો. વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે જન્મ લ્યો ત્યારે જે દાયણ તમને બે હાથથી ટેકો આપે છે, એના માટે પણ સુખ પ્રાપ્ત કરાવવું એ તમારી ફરજ છે. ભલે અજ્ઞાત હોય, ભલે એને તમે ઓળખતા ન હોય, પણ એને પહેલા ટેકો આપ્યો છે ત્યારે તમે ભૌતિક જન્મ પ્રાપ્ત કરી શક્યા છો. એટલે એ કુટુંબનું સંવર્ધન કરવું, એ કુટુંબને સાચવવું, એ તમારો બીજો ધર્મ છે. અને પછી સૃષ્ટિ, સૃષ્ટિ એટલે સમષ્ટિ. હમણાં જ આપણે કહ્યું સંતુલન, સમત્વ અને સંવાદિતા. એની અંદર વૃક્ષો આવે, નદીઓ આવે, સૂર્યપ્રકાશ આવે, ચો તરફનું પર્યાવરણ આવે, અવાજ આવે. મારો અવાજ એવો નહીં હોવો જોઈએ, મારાથી એવી રીતે સ્તોત્ર ઘરમાં પણ ન બોલાય કે જેથી કરીને મારો પાડોશી ડિસ્ટર્બ થાય. આ જે ચિંતા કરે છે એ હકીકતની અંદર સૃષ્ટિનું પરિમાર્જન કરે છે. આ ત્રણ આપણા ધર્મ છે. અને ચોથી વાત કહીને હું સમાપન તરફ જાઉં, 9:22 થઈ છે. ચોથી વાત બહુ સુંદર રીતે, જે કરો તે, જેટલું કરો તેટલું ઈશ્વરને અર્પણ કરો. ક્યારે એવું નહીં કહેશો કે આ મેં કર્યું છે, બોલવામાં પણ એવી ટેવ પાડી દો કે મારા દ્વારા થયું છે, મને કોઈએ શક્તિ આપી છે. આજે હું આપની સાથે બોલી રહ્યો છું તો હું નથી બોલતો, કોઈ બોલાવી રહ્યું છે. એ સૃષ્ટિની અંદર અસ્તિત્વમાં નક્કી હતું કે મારે 8:55 બોલવાનું શરૂ કરવાનું છે, અને એ સૃષ્ટિની અંદર નક્કી છે કે મારે 9:30 સમાપન કરવાનું છે. માટે થશે સાહેબ 9:45 સુધી બોલી શકશો આપ. હા, જો આ પણ એક ગિફ્ટ છે ઈશ્વર તરફથી મળેલી. મેં કુમારપાળભાઈને 9:45 40-45 સમય આપ્યો છે. હાજી હાજી, 40 સમય આપ્યો છે. આપણે વાત કરતા હતા શરીરની, કુટુંબ અને સમાજની અને સૃષ્ટિની. આ સૃષ્ટિનું આપણા ઉપર ઋણ છે. અત્યારે આપને ખ્યાલ છે કે કોર્પોરેટમાં CSR નામનો એક શબ્દ નીકળ્યો છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ભલે અંગ્રેજી શબ્દ હોય, પણ એનો અર્થ તો એટલો જ છે કે તમે જ્યાંથી લીધું છે ત્યાં પાછું આપો. તમે જેની સેવા લીધી છે એને પાછી સેવા આપતા જાઓ. તમે જે જમીન લીધી, જે પાણી લીધું, જે હવા લીધી, એને પાછી પૂરવાનું કામ તમે કરો. હકીકતમાં યજ્ઞ, દાન અને તપ જે ત્રણ વસ્તુ બતાવી કે આ જ છે. અને મિત્રો, એવું નહીં માનશો કે આ વાત માત્ર ને માત્ર અમુક જગ્યાએ જ કરવામાં આવી છે. તમે સૃષ્ટિને કેવી રીતે જુઓ છો એના ઉપર આધાર છે. આપણે ત્યાં એક સંસ્કૃત વાક્ય છે, યદ દ્રષ્ટમ તદ નષ્ટમ. જે જુઓ છો તે સાચું નથી, તમે જે જોઈ રહ્યા છો તે સાચું નથી, પણ કશું બીજું સાચું છે. આપણને એવું શીખવવા માંગે છે કે આ અત્યારે જે દેખાય છે એ ચહેરા સાથે, વ્યક્તિ સાથે તારે એવી માયા નથી બાંધવાની કે જે માયા તને પાછા જતી વખતે તને રોકવાનું કામ કરે. શાસ્ત્રનો અર્થ આટલો જ છે. કારણ કે તમે જે જુઓ છો તેનું નષ્ટ થવાનું નક્કી છે, તેનો નાશ નક્કી છે. જે જન્મે છે તે મરે છે, જે અહીં આવે છે તે પાછા જાય છે. આ વાત આપણે સ્વીકારીને બેઠેલા છીએ. આપણને પણ ખ્યાલ છે કે રાજા હોય, મોટો પ્રભાવશાળી રાજા હોય, અને એ ખોટા મોતીનો હાર ગળામાં પહેરીને બેઠો હોય, એની પાસેથી બધા નીકળતા જાય તો એ બધા મોતીના વખાણ કરતા જાય કે રાજા આપે જે સ્વર્ગ સાચા મોતી પહેર્યા છે. આપણને ખ્યાલ છે કે રાજા પાસે નીકળો ત્યારે હંમેશા એની પ્રશસ્તિ કરવી જોઈએ. આ પરંપરા હજી પણ ચાલે છે, સત્તા નજીક બેઠેલા લોકોની પ્રશસ્તિ અને ગમતી હોય છે. એટલે રાજાના ગળામાં
ખોટા મોતીનો હાર છે, છતાં જોનારા એમ નહીં માને, કારણ કોણે પહેર્યો છે? રાજા એ પહેર્યો છે, એટલે તો એ સાચા જ મોતી હોય. અને કદાચ બહાર નીકળો ને એક ભિખારી ખરેખર સાચા મોતીનો હાર પહેરીને બેઠો હોય, અને એ આપણને એમ કે તમે જોયું સાચા મોતીનો હાર, તો આપણે એને કહેવાના મૂરખ છો, ભિખારી થઈને સાચા મોતીની વાત કરે, ચાલો બે જગ્યાએ તમે ખોટા છો, બંને જગ્યાએ તમે ખોટા છોટા છો. એનો અર્થ એવો છે કે યદ દ્રષ્ટમ તદ નષ્ટમ, તમે જે જુઓ છો એ ખરેખર સાચું નથી. બહુ સુંદર રીતે વાત કરી કે જે જ્યાં સુધી દેહના દર્શન થશે ત્યાં સુધી દેવના દર્શન થશે નહીં. હું અત્યારે એવું કહું તો કદાચ આપ ખોટું ન માનશો, જેટલો સમય તમે દેહને બહારથી શણગારવામાં અને પેટને અંદરથી ભરવામાં કાઢો છો, એ બધો જ સમય તમને મળેલા સમય નામના ખજાનામાંથી ઘટાડો કરવામાં જઈ રહ્યો છે. આભૂષણ શરીર ઉપરથી નથી દેખાતું, આભૂષણ તમારા વર્તન વ્યવહારથી, તમારા વચનથી, તમારી વાણીથી, તમારા કોઈ માટે કરેલા નાનકડા સેવા કાર્ય પ્રદર્શિત થતું હોય છે. એ જ્યાં તમે જે જોવાના છો એને તમે પારખો ત્યારે પૂરા ભાવથી પારખો. પરમાત્મા સાથે પ્રેમ અને મૈત્રી એટલે જ્યાં જોઈએ છીએ ત્યાં પરમાત્મા એક જ છે, છતાં મને આનંદ આપે છે, હવા ઠંડી ઠંડી લહેરાય છે, આઈ એમ વેરી હેપી, આજે હવા પડી ગઈ છે, આઈ એમ હેપી, આજે હવાના નામે કશું જ નથી, આઈ એમ વેરી હેપી. મને ખ્યાલ છે કે પડી ગયેલી હવા જ પાછી થોડી વારમાં લહેરાવા લાગશે, ઢળી ગયેલો સૂરજ જ થોડીક વારમાં વાદળા હટશે અને પ્રકાશિત થવા લાગશે. આ જો શ્રદ્ધા મારી ટકી ગઈ, જે જોવું છે તે જ જોવું છે. કોઈ એમ કહે છે કે ઋષિ મુનિ એક વખત ગંગા નદી પાસે સ્નાન કરવા ગયા, તો ત્યાં બે માણસો હતા, શહેરમાંથી આવ્યા હશે, એની વચ્ચે ચર્ચા ચાલતી હતી. એક એમ કહ્યું કે મારે નથી ગંગામાં સ્નાન, અરે અહીંયા સુધી આવ્યો છો તો ગંગાનું સ્નાન કરી લે, પાપ ધોવાઈ જશે. એટલે પછી પરાણે પહેલા ભાઈએ ગંગા સ્નાન કર્યું. પેલા ઋષિને કોઈએ પૂછ્યું કે આમાં ગંગા નયાનું પુણ્ય કોને મળે? જે ભાવથી નાયો એને કે ઓલો પરાણે નાયો એને? ઋષિએ સુંદર જવાબ આપ્યો, એને કહ્યું કે પુણ્ય તો બેને મળે, પણ જે પરાણે નાયો એને દેહ શુદ્ધિનું પુણ્ય મળે, અને જે ભાવથી નાયો એને દેહ શુદ્ધિ વત્તા ચિત્ત શુદ્ધિ, એમ બે પ્રકાર પુણ્ય મળે. હવે તમે કોઈ પણ વસ્તુ કરો છો, હું કહું ભદ્રેશભાઈ કે શ્રીમદ ભાગવતના ગ્રંથમાં પૂજ્ય શ્રી ડુંગરેજી મહારાજ એક સુંદર વાત કરે છે કે તમે રસોડામાં રસોઈ કરો છો, બહેનોને સમજાવે છે રસોઈ કરો છો, તો એવું ન માનતા કે તમારા પતિ અને છોકરા માટે રસોઈ કરો છો, તો કે તો શું માનશો? તો કે આજે મારે મારા ભગવાનને જમાડવાના છે, એના માટે થઈને હું રસોઈ કરું છું. એમ કહે છે કે રસોઈ કરવી એ પણ ભક્તિ કરવા બરાબર છે. ભક્તિ એટલે પ્રેમ, આપણા માટે ભક્તિ એટલે પ્રેમ. તમે એની જ ભક્તિ કરો છો જેના પ્રત્યે તમને પાકા પાકો પ્રેમ હોય. મને એ વાત બહુ સારામાં સારી લાગી છે હંમેશા, કે આપણા ધર્મની અંદર કોઈ જગ્યાએ એવું કહ્યું નથી કે તમે આમ ન કરો, તમને આમ કરો એમ કહેવામાં આવ્યું છે. ચારિત્રની વ્યાખ્યા છે એ નેગેટિવ છે એવું ઓશો કહે છે. હી સેઝ ધેટ કેરેક્ટર ઇઝ ઓલવેઝ નેગેટિવ, અને હી ઇઝ રાઈટ. એ કહે છે કે ચારિત્ર એટલે શું? તો કે આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય, ધૂમ્રપાન ન કરાય, દારૂ ન પીવાય, માંસ ન ખવાય. નકારાત્મકતાથી કોઈ દિવસ ચારિત્ર ઘડતર નહીં થાય. તો શેનાથી થશે? એમ કહે છે કે નકારાત્મકતા બંધ કરો, અને એમને હંમેશા હકારાત્મક વાતની વાત કરો. આપણે નકારાત્મકતા તરફ વળ્યા છીએ, પરિણામે આપણે ઈશ્વરથી દૂર ગયા છીએ. એક સુંદર વાત કે આપણે ઈશ્વર સાથે પ્રેમ કરવાનો, પણ એની સાથે મૈત્રી કરવાની. આ થોડી એકદમ મુશ્કેલ વાત છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું.
કદાચ ઘણા મિત્રોને આ વાત ન ગમે એવું પણ બને, પણ કશો વાંધો નહીં, મારી અંદર બેઠેલો આત્મા મને એમ કહે છે કે આ વાત તારે કરવાની છે એટલે હું કરું છું. આપણે યાદ એ રાખવાનું છે કે હકીકતની અંદર તમે પ્રેમ કરો છો એ સારું કે મૈત્રી છે એ સારું. અનુભવ એમ કહેવાય છે કે પ્રેમ તો બદલાઈ પણ શકે, પ્રેમ તો જીર્ણ પણ થઈ શકે, પ્રેમ બીજા પાત્રો તરફ પણ વળી શકે, પણ મૈત્રી છે એ ક્યારેય પણ સામેનો વ્યક્તિ પોતાનો વિરોધી બને તો પણ એના પ્રત્યેની મૈત્રીનો ભાર આપણા હૃદયની અંદર હંમેશા સ્થાન ધરાવતો હોય છે. જૈન ધર્મમાં વારંવાર ગવાતું એવું સ્તવન છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું સહૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવ અને પ્રેમમાં બરાબર થોડો ભાગ સમજી લેવાની જરૂર છે. પ્રેમ એટલે મને ગમે છે તેવો તું, અથવા મને ગમે છે એવી તું, અથવા મને જોઈએ છીએ એવો તું, અથવા મને તું આપે તે હું તું, એવું નહીં, એ પ્રેમ છે. અને પરિણામે પ્રેમમાં મને ગમે એવું ન મળે એટલે આપણને ખબર છે પ્રેમ ઓસરવા લાગે. પ્રેમને લો ઓફ ડિમોનિશિંગ રિટર્ન લાગુ પડે, મૈત્રીને ન પડે. મૈત્રી તો એ કે મેં પ્રકાશભાઈ હાથીને સ્વીકાર્યા એટલે જેવા છે એવા સ્વીકાર્યા, મેં ભદ્રેશભાઈ ને સ્વીકાર્યા એટલે એના નકારાત્મકતાને સ્વીકારીને સ્વીકાર્યા. મને ખબર છે ભદ્રેશભાઈ આમ જ કરે, એની સામે હું ફરિયાદ નહીં કરું. જયારે મારી પત્ની હશે અને પ્રેમિકા હશે તો એને આમ કેમ ન કર્યું એ મારો પ્રશ્ન હશે. અને એટલા માટે મેં બે શબ્દો ભેગા વાપર્યા છે કે પરમાત્મા સાથે પ્રેમ કરવાનો અને પરમાત્મા સાથે મૈત્રી પણ કરવાની. પરમાત્મા સાથે વાંધો પાડવાની છૂટ, પણ વાંધો પડ્યા પછી ભાઈબંધ છે આપણો એ તો આવું કરી શકે એમ કહીને પાછું વાળી દેવાની છૂટ. તમે મીરાનું ચરિત્ર વાંચો, રાધાનું ચરિત્ર વાંચો, તૃષ્ણા થાય છે, પણ એમાં એ ક્યારેય પણ કૃષ્ણને નીચો પડવા દેતા ન. ઉદ્ધવ આવીને કહે છે ગોપીઓને અને ગોપીઓની સામે વાત રજૂ કરે છે, ત્યારે ગોપીઓ કહે છે ઉદ્ધવ તું કૃષ્ણને ઓળખતો નથી, એ કોઈ દિવસ આવું કરે જ નહીં, એ તમને છોડીને ગયા છે એવું તને લાગે છે. તું કહેશ ને કે કૃષ્ણ છોડીને ગયા, આ રહ્યા આજુબાજુ છો તરફ, તને ક્યાંય કૃષ્ણ દેખાતા નથી? જે નથી છતાં છે એ મૈત્રી છે, અને જે છે છતાં નથી નો અનુભવ કરાવે છે એ પ્રેમ છે. મેં કહ્યું કે આ વાત ઉપર ઘણા લોકોને મુશ્કેલી થાય કે આવું ન હોય, પણ મને આવું લાગ્યું છે એટલે મારા માટે ભગવાન પરમાત્મા એ પ્રેમ પાત્ર છે અને એ મારો પરમ મિત્ર છે, પરમ સખા છે. મૈત્રી એટલા માટે કે મારે ભગવાન સાથે કોઈ લેણા દેણી કઈ નથી, છતાં વર્ષોથી એ મને ઓળખે છે, હું એને ઓળખું છું. પ્રેમ તમારે પ્રસ્થાપિત કરવો પડે અને મૈત્રી તો અચાનક થઈ જાય, તાલી મારે ને મિત્ર થઈ જાય. આપણે ક્યાં છે કે મળ્યા ને તાલી મારી મિત્ર થઈ ગયો, આવો મિત્ર એ મારો પરમાત્મા છે. હું એવું કહેવાનો પસંદ કરું કે આ પરમાત્માને ક્યારે પણ આપણી પાસેથી છટકવા ન દેશો. એ છટકી જાય અને ક્યાંય બીજે ધ્યાનમાં જાય તો એનું બાવડું પકડીને પાછો વાળજો, છૂટ છે. એ તો મજાનો માણસ છે અને એને એને બાવડું પકડીને પાછું વાળવા એટલે શું? ઓ સીધી વાત, ચારે તરફથી વ્યક્તિઓ હોય એમાંથી ફ્રી થઈ જાઓ, ચારે તરફ જે કાર્યો તમને ઘેરી વળ્યા છે એમાંથી મુક્ત થઈ જાઓ અને એક રૂમની અંદર એકાંતમાં બેસી જાઓ, પરમાત્મા પાછો તમારી પાસે આવી જશે. એકાંતનો એક બહુ સુંદર મજાનો અર્થ કર્યો છે. એકાંત એટલે એકલા પડવું નહીં, એકાંતનો અર્થ એવો કર્યો એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો તે એકાંત. એક ઈશ્વરમાં સર્વનો અંત કરો તે એકાંત. હું તો એવું કહું કે આ પ્રેમ મૈત્રી એ જ ભક્તિ છે. ભક્તિ હંમેશા તીવ્ર હોય, ભક્તિ ક્યારેય નબળી ન હોય,
તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, આવું સ્પષ્ટ વાક્ય લખ્યું છે. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, ક્યારે પણ ભક્તિ છે, તમે શ્રીમદ ભાગવતમાં જો ભક્તિની આગળ હંમેશા તીવ્ર લગાડેલું છે. ભક્તિ એટલી કઈ લખી નથી, એનો અર્થ એવો છે કે ઈશ્વર સાથે જે તમે પ્રેમ મૈત્રી કરો એ તીવ્ર હોય, એની ચંદ્રમાની જેમ એની કળાઓ ઘટે નહીં, એ સતત વર્ધનશીલ હોય. જેમ બાળક જન્મે પછી મોટું થતું જાય, સાંવેગિક રીતે મેચ્યોર થતું જાય, એમ ભક્તિ છે ધીમે ધીમે મોટી થતી જાય, તમને સર્વત્ર દરેક જગ્યાએ ઈશ્વર દેખાવા લાગે. આપણને ખ્યાલ છે કે તૈતરીય ઉપનિષદમાં ચાર પ્રકારના સૂત્રથી આશીર્વાદ આપ્યા છે, અને ચાર પ્રકારના સૂત્રો એટલે કયા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો. આ ચાર સૂત્ર આપણને કયા છે? હું તો એમ માનું કે પાંચમું સૂત્ર ઉમેરવું જોઈએ, પરસ્પર દેવો ભવ. મને તમારામાં ઈશ્વર દેખાય, તમને મારામાં ઈશ્વર દેખાય, એટલે ભયો ભયો કશું કરવાનું આપણે રહેતું નથી. આજની આ મારી વાતના સમાપનમાં મારે એટલું જ ઉમેરવું કે કોઈ અન્ય જીવ જે સૃષ્ટિમાં તમારી સાથે છે અથવા નથી એની ચિંતા છોડો, પણ જે ગેરહાજર હોવા છતાં સતત તમારી સાથે હાજરા હજૂર છે એની સાથે પ્રેમ મૈત્રી બાંધો. અને તો બહુ સહેલું છે સાહેબ, તમે ધરો છો એ પ્રસાદે લઈ લે છે, એને ક્યારેય કોઈ પ્રસાદ માટે માગણી કરી નથી. તમારા શીરો ધર્યો હોય ને એમાં ખાંડ ન પડી હોય કે ગોળ ન પડ્યો હોય તો એને કોઈ ફરિયાદ કરી. તમે જે મિશ્રી માખણ મૂક્યા છે એમાં કદાચ કશું ઓછું હશે તો પણ એને કોઈ દિવસ કહ્યું નથી કે આ મોડું છે, આમાં થોડું ખાંડ બાંડ નાખતા શીખો, એવું એને કહ્યું નથી. આવા ભાવથી જે સ્વીકારી લે છે એ મારો પરમ મિત્ર છે. મારી વાત તમે જુદી રીતે રજૂ કરી છે, એટલા માટે એવું માનું છું કે પર્યુષણ વ્યાખ્યા માળામાં અમારા કુમારપાળભાઈ થી લઈને જે શ્રેષ્ઠ વક્તાઓ આવ્યા એને જૈન ધર્મ ઉપર બહુ જ સુંદર રીતે વાતો કરેલી છે. મારું પણ અંગત રીતે એવું માનવું છે કે જે જૈન શબ્દ છે એ જૈન શબ્દ ખુદ જ એવો છે કે જેમાં પરમાત્મા હાજર છે. આ વાત મને મળી છે ભદ્રેશભાઈ ખાખા ખોળા કરતા, એટલે કે હું સંશોધન કરતો તો એમાંથી મળ્યું. જૈન નો સીધો અર્થ થાય છે જીતનારો. જૈન એટલે જીતનારો, જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે એ જૈન છે. આ વ્યાખ્યાઓ લખેલી છે. હવે તમે સમજો, જે બીજાને જીતવા નીકળે છે એને પોતાની હસ્તીની પહેલા ચિંતા છોડવી પડે, એટલે જે પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો નથી તે જૈન છે. કારણ કે મારી હસ્તી ન હોય તો જ કોઈને જીતી શકે. અતિ વિનમ્ર હોય, પોતાને ઓગાળી દેતો હોય એ જૈન છે. એનો અર્થ એવો થયો કે સર્વમાં ઓતપ્રોત થઈ જવા ઈચ્છે તે જૈન છે. સર્વમાં ઓતપ્રોત એટલે શું? હમણાં જ આપણે કહ્યું, સમગ્ર ની અંદર તમે એક જ વ્યક્તિને ભાળો, એકનું દર્શન કરો, એ હકીકતની અંદર તમે ઓગળી ગયા છો. આ તો મીઠાની પૂતળી વાળી વાત છે, જે હું ને તમે જાણીએ છીએ. મીઠાની પૂતળીએ ઉછળતા સાગર પાસે ધીમે ધીમે ચાલતા ચાલતા પહોંચીને પૂછ્યું કે ભાઈ તું કોણ છો? ક્યારેક ઉછળે છે, ક્યારેક શાંત થઈ જાય છે, ક્યારેક આગળ આવે છે, ક્યારેક પાછળ જાય છે. એટલે દરિયાએ જવાબ આપ્યો કે એમ ન ખબર પડે, તમે ત્યાં દૂર ઉભા રહ્યો ન ખબર પડે, નજીક આવો તો તમને કહું. એટલે મીઠાની પૂતળી ચાલતી ચાલતી આગળ આવી, આગળ આવીને થોડેક દૂરથી પાછું પૂછ્યું કે તું ઘન છો કે પ્રવાહી છો, તું કોણ છો? હવે તો કે, તો કે બેન એમ ખબર ન પડે, તું થોડીક હજી વધુ અંદર આવ, નજીક આવ, તો તને ખબર પડશે કે હકીકતમાં હું શું છું. મીઠાની પૂતળી ભૂલી ગઈ, અને જ્ઞાનની પ્રાપ્તિ માટે આતુર એવી મીઠાની પૂતળી ધીમે ધીમે કરતા હાલતી ચાલતી આગળ આવતા આવતા દરિયાના પાણીમાં પગ મૂકી દે, અને દુનિયાના દરિયાના પાણીમાં પગ મૂકીને જેવી એ મીઠાની પૂતળીને ખબર પડી કે પોતે ઓગળવા લાગી, અને ઓગળતા ઓગળતા એટલું ઓગળી કે એને
પૂછવાની જરૂર જ ન રહી કે તમે કોણ છો, કારણ કે સામે તમે નહોતું, હવે અમે હતા, સામે કોઈ તમે નહોતા. આવી રીતે જે ઓગળી જાય છે એના માટે સમગ્ર અસ્તિત્વ પરમાત્મા છે. હું પ્રાર્થના કરું કે આવો પરમાત્મા અને આવો ઓગળી શકાય એવો દેહ આપણને પ્રાપ્ત થાય. મને આપ સૌએ મારી વાતને ધ્યાનથી સાંભળી એ બદલ હું આભાર વ્યક્ત કરું. આપ સૌનો અહોભાવ વ્યક્ત કરું ભદ્રેશભાઈ નરેશભાઈ આપ સૌ આયોજકોનો કે મને મારી નવી વાત રજૂ કરવાની આપે તક આપી. ફરી એકવાર સૌને જય જિનેન્દ્ર. લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવંતુ.